દ્વારા એક આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઢોર અંગેની જે પોલિસી છે તેને લઈ વિચારણા કરવામાં આવે તેમજ જે પણ માલધારીઓ દ્વારા ઢોરના લાયસન્સ લેવામાં આવ્યા છે તેને આની કનડગઢથી મુક્તિ કરવામાં આવે તે માટે કોર્પોરેશન ખાતે માલધારી સમાજના લોકો ભેગા થયા હતા। હાથમાં વિવિધ પોસ્ટરો સાથે તેમણે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। અમારી માંગણી છે, પ્રથમ અમે કહ્યું છે અને બેનર પણ બનાવ્યું છે કે રોડ પર પશુ આવતા હોય અને નિર્દોષ લોકો અકસ્માત થતા હોય એ મુદ્દો અમે માલધારી સમાજ પશુપાલકોએ યોગ્ય રાખીને એને અમે પીછેહટ કરી છે, એ બિલકુલ ન ચલાવી લેવાય। હવે અમારી માંગણી એ છે કે ઘરે પશુ રાખવા માટે લાયસન્સ આપવું જોઈએ, અમારા ટેક્સ બિલ, લાઇટ બિલ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડના પુરાવા લેવા જોઈએ, નોંધણીની ફી પણ લેવી જોઈએ અને અમને માન્યતા પશુ ઘરે રાખવાની, વરંડામાં રાખવાની આપવી જોઈએ, એવી અમારી માંગણી છે। બીજી માંગણી એ છે કે 2016 લઈને 2021 સુધીમાં અમારા કરોડો રૂપિયા કોર્પોરેશન લીધા છે ને અમે રસીદો લઈને આવ્યા છીએ કે તમારું ઢોરનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, ત્યારે અમે ટેક્સ બિલ, લાઇટ બિલ પણ આપેલું છે। હવે એ લોકો એ માન્ય નથી રાખતા તો ચલો અમારા પૈસા પાછા આપો અથવા માન્ય રાખો તો અમને કોઈ વાંધો નથી। આ બે વાત છે। ત્રીજી વાત અમારી એ છે કે જો ચલો અમારી દસ્તાવેજવાળી જગ્યામાં જ અમારે પશુ રાખવાનું હોય તો અમે એગ્રી છીએ, તો આ દૂધવાળા વેચવાવાળાને જ લાગુ પડે કે કટલરીની દુકાનને, પાનના ગલ્લાને કે પાર્લરવાળાને લાગુ પડે આ કાયદો? દૂધ વેચવાવાળાને જ લાયસન્સ જોઈએ, દસ્તાવેજ જોઈએ, એ વાત થોડી ગળે ઉતરતી નથી। અમારી ન્યાયિક અને વ્યાજબી માંગણી છે, બહુ મોટી માંગણી નથી। અમારી માંગણી છે કે અમે ગોચર હોય તો અમે ભૂલવાડી દીધા બે પગવાળા આખલા હોય જે લોકો સત્તામાં બેઠા છે। ચલો અમે એ માનીએ છીએ કે મોટી મેટર છે, નિર્દોષ પ્રજા અકસ્માત થાય ને અમારા ગોચરો ગોચવા નીકળે ત્યાં સુધી હજારો લોકોને અકસ્માત થઈ જાય, તેથી અમે બે ડગલા પાછળ ગયા છીએ। છતાંય નહીં માને તો આવતા મંગળવારે અમારે મેયરના ઘરે જવું પડશે, તો મેયરના ઘરે જઈશું અને જો ભૂપેન્દ્રભાઈના ઘરે જવું પડશે તો અમે ભૂપેન્દ્રભાઈના ઘરે જઈશું, પણ આવતા મંગળવારનો અમારો કાર્યક્રમનું અલ્ટિમેટમ છે કોર્પોરેશનને કે આવતા મંગળવાર સુધીમાં અમને પશુ રાખવાનું ટેક્સ બિલ, લાઇટ બિલના આધારે મંજૂરી આપો, નહીતર આવતા મંગળવારે અમે જો મુખ્યમંત્રી પ્રવાસથી આવી ગયા છે તેમના નિવાસસ્થાને જઈશું અથવા અમે મેયરના ઘરે ઘેરાવો કરીશું ઘરે। ગુરુ નાનકના જન્મોત્સવ પ્રસંગે ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી, જેમાં અમદાવાદ